હેલો ફ્રેન્ડ, નમસ્કાર. રક્ષાસ કિચન બાસ્કેટમાં આપનું સ્વાગત છે. આજે હું ચાર ડીપની રેસીપી લઈને આવી છું. આપણે ગુજરાતી થાળીમાં ચટણીઓનું ખૂબ જ મહત્ત્વ છે, આપણને ખ્યાલ છે, પરંતુ અત્યારના જનરેશનને થોડો ડીપનો પણ વધારે ક્રેઝ છે. તો આજે આવા એક ચાર સરસ એવા ડીપની હું રેસીપી લઈને આવી છું. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુના બેલ આઇકોનને પણ ટચ કરજો, જેથી કરીને મારી આવનારી રેસીપીની નોટિફિકેશન પણ તમને મળતી રહે. સૌથી પહેલાં આપણે તાહીની પેસ્ટ બનાવશું, જે ઓરિજિન મિડલ ઇસ્ટની એક રેસીપી છે અને જેને આપણે હમસ અને ફલાફલ જેવી ડીશમાં પણ એ મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ તરીકે વપરાય છે. તો આજે પહેલાં તાહીની પેસ્ટ બનાવશું આપણે. તો આપણે 8 ટેબલ સ્પૂન તલ લેવાના છે અને જેને આપણે ગેસની ધીમે આંચ ઉપર આપણે એને રોસ્ટ કરવાના છે. આમાં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે વધારે રોસ્ટ ના થવા જોઈએ, નહીતર એનો થોડો બિટર ટેસ્ટ થાય છે. તલ શેકાઈ ગયા છે, આપણે તેને રૂમ ટેમ્પરેચર પર આવ્યા પછી મિક્સર જારમાં લેશું અને તેમાં 8 કળી લસણ એડ કરશું. 4 ટેબલ સ્પૂન આપણે ઓલિવ ઓઇલ છે એ આપણે એમાં એડ કરવાનું છે. અને તેમાં આપણે સ્વાદ પ્રમાણે નમક પણ એડ કરશું અને આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સની ફાઇન પેસ્ટ તૈયાર છે અને જે આપણી તાહીની પેસ્ટ છે. તો હવે આપણું પહેલું ડીપ છે એ છે બાબા ગનુશ ડીપ, જે મિડલ ઇસ્ટની લેબેનીઝ ઓરિજન ડીશ છે. બાબા ગનુશ ડીપ છે એ એક સાઇડ ડીશ તરીકે પણ ખૂબ જ સરસ લાગે છે. તો હવે આપણે એક મીડિયમ રીંગણાને ગેસ પર રોસ્ટ કરી લઈએ. અને એને આ રીતે ચારે તરફથી બરાબર શેકી લઈશું. હવે તેનું રીંગણાની સ્કીન આપણે એને કાઢી લઈશું. અને તેમાં જે કાંઈ મોટા બીજ હોય તો તેને કાઢી અને તેને આપણે બરાબર મેશ કરી લઈશું. તો હવે આપણે બાબા ગનુશ ડીપ માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. જે આપણે એક રીંગણું શેક્યું હતું એનો માવો છે, 6 કળી લસણ છે, 2 ટેબલ સ્પૂન ધાણા ભાજી છે, 4 ટેબલ સ્પૂન હંકડ અથવા તો યોગર્ટ છે, 1 ટેબલ સ્પૂન છે એ તાહીની પેસ્ટ છે, 1 ટેબલ સ્પૂન છે એ ઓલિવ ઓઇલ છે અને 1 ટીસ્પૂન છે લેમન જ્યુસ છે અને સ્વાદ પ્રમાણે નમક. આ બધું જ આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને તેની પેસ્ટ તૈયાર કરશું. તો આપણું એકદમ ફ્લેવરફુલ એવું બાબા ગનુશ ડીપ તૈયાર છે, જેને આપણે રેડ પેપ્રિકાથી પણ ગાર્નિશ કરી શકીએ છીએ. તો આવા સરસ બાબા ગનુશ ડીપનું તમે ચોક્કસથી એન્જોય કરજો. તો બીજું જે ડીપ છે એ પોટેટો ચીઝ ડીપ છે, જેની આપણે રેસીપી જોઈ લઈએ. પોટેટો ચીઝ ડીપ બનાવવાનું છે એના માટે એક મીડિયમ પોટેટો લીધો છે, બાફી લીધું છે બટેટાને અને એને આ રીતે ખમણી લીધું છે. તો એ લઈ લઈએ. જે આપણે મલાઈ હોય ઘરની એ જ છે એ લીધેલી છે અને એ છે એ 2 ટેબલ સ્પૂન છે, એને આપણે એડ કરી દઈએ. 1 ચીઝ ક્યુબ છે, 1/2 ટીસ્પૂન છે એ મરી પાવડર છે અને સ્વાદ પ્રમાણે નમક. તો બધાને આપણે સરખું મિક્સ કરી લઈએ.
આ તો હવે આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ બરાબર મિક્સ થઈ ગયા છે. આપણું પોટેટો ચીઝ ડીપ તૈયાર છે, જેનો તમે ટોસ્ટ કરેલ બ્રેડ પર પણ સરસ રીતે સ્પ્રેડ કરીને એન્જોય કરી શકો તેવું આ ડીપ છે, જેને તમે કડક ભાખરી સાથે પણ સરસ એન્જોય કરી શકો તેવું આ ડીપ છે. આપણું જે ત્રીજું ડીપ છે એ વોલનટ રેડ પેપર ડીપ છે. વોલનટ રેડ પેપરના ડીપ માટે આપણે એક રેડ પેપરને લઈશું અને તેને તેલથી બરાબર ગ્રીસ કરી અને ગેસ ઉપર શેકી લઈએ અને આ રીતે તેને ફરતું આપણે શેકવાનું છે. શેકાયેલા રેડ પેપરની આપણે સ્કીન રિમૂવ કરી લેવાની છે, શક્ય હોય એટલી બધી આપણે કરી લેશું અને તેના બે ભાગ કરી પીસ કરી અને તેના વચ્ચેના જે બીનો ભાગ છે આપણે દૂર કરી એના પીસ કરી લેશું. તો હવે વોલનટ રેડ પેપરના ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે મિક્સર જારમાં લેશું. હવે રેડ પેપર આપણે એમાં નાખી દીધું છે અને તેમાં અડધો કપ વોલનટ અથવા અખરોટ નાખશું, એક ટેબલ સ્પૂન છે એ દાડમનો રસ છે, એક ટેબલ સ્પૂન છે બ્રેડ ક્રમ્સ છે એ પણ આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું, એક ટીસ્પૂન છે એ લેમન જ્યુસ છે એને પણ આપણે એડ કરી દઈશું, એક ટીસ્પૂન છે ઓલિવ ઓઇલ છે અને સ્વાદ પ્રમાણે નમક. તો વોલનટ અને રેડ પેપર ડીપના ઇન્ગ્રીડિયન્ટ્સની આપણે એક સરસ ફાઇન પેસ્ટ તૈયાર કરશું અને એ ફાઇન પેસ્ટને આપણે એક બાઉલમાં લઈ અને દાડમના દાણાથી ગાર્નિશ કરીશું અને એક સરસ એવું ફ્લેવરફુલ વોલનટ રેડ પેપર ડીપ રેડી. આપણે જે તાહીની પેસ્ટ બનાવી તેમાંથી આજે આપણે એક સરસ અને સરળ એવી તાહીની ડીપ બનાવશું. તાહીની ડીપ માટે આપણે રેગ્યુલર દહીં લેવાનું છે, જે દહીં એકદમ સરસ એવું ફેટીને 4 ટેબલસ્પૂન દહીં લેવાનું છે અને તેની અંદર આપણે જે તાહીની પેસ્ટ તૈયાર કરી હતી તે 3 ટેબલસ્પૂન તાહીની પેસ્ટ એડ કરશું. અને તેમાં આપણે થોડું સ્વાદ પ્રમાણે નમક પણ એડ કરશું અને બધું એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેશું અને એક સરસ એવું આપણું તાહીની ડીપ તૈયાર છે. તો આપણા 4 આ ડીપ તૈયાર છે. તમને આ ડીપ કેવા લાગ્યા એ ચોક્કસથી મને કોમેન્ટ કરીને જણાવશો.